नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 अत्यार सुधी आपणे ग्रामरमां कारणे समझी गया छे। आपणे आजथी आपणे स्वापोथीमां पण एटले के तमारो जे इंग्लिशनो लीथो छे एमां पण यूनिट 1 मां आपणे आगळ વધીએ છીએ। પેલા યુનિટનું નામ છે ચિત્તાસ ટીયર્સ, અને ખાસ તમને બધાને કીધું જેટલું ગ્રામર ચાલ્યું છે એનો તો ચોપડો બનાવવાનો જ છે, બરાબર છે? એ આપણે જે કંઈ 8-10 પેજ આપણે ભણ્યા એ તો ચાલુ જ રાખવાનું છે, બરાબર? ઓકે, ચિત્તાસ ટીયર્સ, ચિત્તાના આંસુ, જેમાં પેરેગ્રાફ જે છે એ તમારી સામે રજૂ કરું છું, ખાસ સાંભળજો। લોંગ અગો, લાંબા સમય પહેલા, અ ઝુલુ હન્ટર, હન્ટર એટલે શિકારી, ઝુલુ નામનો શિકારી વોઝ સિટિંગ અંડર અ ટ્રી। સિટિંગ એટલે બેઠો હતો, અંડર એટલે નીચે, અ ટ્રી એટલે ઝાડની નીચે બેઠો હતો। તો ઝુલુ નામનો હન્ટર જે છે એ ઝાડ નીચે બેઠો હતો। હિઝ નેમ વોઝ એડી, એનું નામ શું હતું? એડી। હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો। હી સો, તેણે જોયું, જો સાદો ભૂતકાળ આપણે ગ્રામરમાં શીખી ગયા છીએ, તેણે જોયું અ લાર્જ હર્ડ, મોટું હર્ડ એટલે ટોળું, ઓફ ડિયર, ડિયર એટલે હરણ, ગ્રેઝિંગ એટલે ચરી રહ્યું હતું, ઇન ધ લસ ગ્રીન મીડો। આપણને બધાને ખબર છે કે ગામડામાં લીલા કલરનું જે ઘાસ ઉગ્યું હોય જમીનમાં, ખેતરાવ જમીન હોય, ત્યાં ગાયું ચરતી હોય, ભેંસો ચરતી હોય, બકરીઓ ચરતી હોય, અહીંયા શું ચરે છે? હરણ, બરાબર? હી સેડ ટુ હિમસેલ્ફ, હી એટલે તેણે કહ્યું, હિમસેલ્ફ એટલે તેની જાતને જ કીધું, શું કીધું? ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ, આ હરણ જે છે એ રિયલી એટલે ખરેખર, વાસ્તવિક, વન્ડરફુલ એટલે અદ્ભુત છે, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ, આઈ હેવ ટુ રન, પણ જો મારે એ જોતું હોય તો મારે દોડવું પડે, અ લોટ એટલે ખૂબ જ દોડવું પડે, ટુ કેચ એટલે પકડવા, વન ઓફ ધેમ, આ જેટલા બધા હરણ ચરે છે એમાંથી એકાદાને પકડવા માટે મારે શું કરવું પડે? દોડવું પડે। Can't there be an easy way to get one? Can't there be an easy way? સરળ રસ્તો નથી to get one, કોઈ એકને પકડવા માટે? હવે સમજો, આપણી જિંદગીમાં ઘણા બધા સંઘર્ષ રહેલા છે, આપણી જિંદગીમાં મહેનત પણ રહેલી છે। કોઈ દિવસ એવું બન્યું કે સરળ રસ્તેથી આપણને પૈસા મળી જાય, સરળ રસ્તેથી આપણને સારા માર્ક આવી જાય, સરળ રસ્તેથી આપણને સારા ટકા આવી જાય, વાંચી નહીં, કાંઈ મહેનત ન કરીને સીધા ટકા આવી જાય, એવું બને? ના, આવું વિચારતો તો આ એડી, બરાબર? જોજો, પહેલો જ પ્રશ્ન છે કે હુ વોઝ એડી, એડી કોણ હતો? તો એડી કોણ હતો ભાઈ? એક હન્ટર હતો, શિકારી હતો, બરાબર? તો અહીંયા આપણે લખીશું કે એડી વોઝ અ હન્ટર, એડી શું હતો? એક શિકારી હતો, બરોબર? ત્યારબાદ જોજો, વોટ ડીડ એડી સી, એડીએ શું જોયું, શું જોયું ભાઈ? જો અહીં બીજા પેરેગ્રાફમાં લખ્યું છે હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો, તો આપણે લખવાનું એડી, અહીંયા હી નહીં લખવાનો, પ્રશ્નમાં જે કરતા આપેલો હોય એ જ લખવાનો, એડી, સીનું થઈ જશે સો,
કેમ કે વોટ અને ડીડ બે નીકળી જાય, સાદા ભૂતકાળમાં સીનું થઈ જાય. વી ટુ સો એડી સો અ લાર્જ નંબર ઓફ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મીડો. મીડો એટલે ગોચરની જમીન, બરોબર. ઓકે, ત્યારબાદ જોજો, વોટ ડીડ એડી થિંક વેન હી સો ધ ડિયર. એડીએ થિંક એટલે શું વિચાર્યું, વોટ એટલે શું, શું વિચાર્યું, વેન એટલે જ્યારે, હી સો ધ ડિયર, જ્યારે તેણે હરણને જોયા ત્યારે એને શું વિચાર આવ્યો, શું વિચાર આવ્યો કે ભાઈ આ હરણ ક્યાં નહીં તો બહુ સુંદર છે, મારે જો એને પકડવું હોય તો મારે પુષ્કળ દોડવું પડે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન? તો આપણે અહીંથી જ લખવાનું ચાલુ કરવાનું કે એડી થોટ, એડી થોટ, છેલ્લી લીટી, કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન, બરોબર છે. થોટ ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ, આનું થઈ જાય હી, બટ હી હેઝ ટુ રન અ લોટ ટુ કેચ વન. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન? રેડી? ચલો ત્યારબાદ જોજો, હવે પેરેગ્રાફ વાંચું છું અને સમજાવું છું. સડનલી, અચાનક, હી સો અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. સડનલી, અચાનક તેણે જોયું અ ફિમેલ ચિત્તા, કે જે ચિત્તાની સ્ત્રી માદા, ચિત્તામાં જે સ્ત્રી માદા હોય એ ક્રાઉલિંગ સાયલેન્ટલી, શાંતિથી, ક્લોઝર એટલે નજીક આવી રહ્યું હતું ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, જ્યાં ચરતા હતા હરણ એની નજીક આવી રહ્યા હતા. ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. ત્યાર પછી એને શું કર્યું, તેણીએ કૂદકો માર્યો, લીપ એટલે કૂદકો મારો, એન્ડ કોટ અ ડિયર, અને હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, હર ટુ યંગ કબ્સ, તેણીના બે નાના કબ્સ એટલે બચ્ચા, કેમ આઉટ ઓફ ધ બુશ, બુશ એટલે ઝાડી ઝાકરામાંથી બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ્સ. ધે એટલે તેઓએ, એન્જોયડ એટલે આનંદ માણ્યો, ધેર એટલે તેઓના, મીલ્સ એટલે ભોજનનો આનંદ માણ્યો, બરોબર. ઓકે જોજો, હાઉ ડીડ અ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર, કેવી રીતના એને પકડ્યું, બરોબર છે. સૌથી પહેલાં તો અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલન્ટલી, ધીમેથી આવ્યા ને, ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. Then she leapt and caught a deer. બરોબર. ચલો નંબર બે, with whom did the chitta enjoy the meal? With whom, કોની સાથે ચિત્તાએ
ભોજનનો આનંદ માણ્યો. બરાબર, જો તો કોની સાથે ભાઈ આનંદ માણ્યો? તો કે ભાઈ ટુ યંગ કબ્સ સાથે, એમના બે નાના બચ્ચા જે છે એમની સાથે. તો લખવાનું ધ ચિત્તા એન્જોયડ ધ મીલ વિથ હર ટુ યંગ કબ્સ. એમના બે નાના બચ્ચા સાથે એમને ભોજન માણ્યું. ચલો નંબર ત્રણ. એડીઝ આઈઝ બ્રાઇટનેડ, એડીની આંખો પોળી થઈ ગઈ. ધ સ્પાર્કલ્ડ, ચમકારો થયો વિથ એન આઈડિયા, વિચાર સાથે. હી એન્વીડ ધ કબ્સ, કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટિફુલ કબ્સ, શું મારી પાસે આવા ન હોઈ શકે નસીબદાર બચ્ચાઓ. ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, તેઓએ મેળવ્યું તેઓનું ખોરાક વિધાઉટ એની એફર્ટ્સ, એક પણ જાતના પ્રયત્નો વગર એ બચ્ચાઓએ એમની મા પાસેથી શું મેળવ્યું? ખોરાક. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, શું મારી પાસે ન હોઈ શકે એના મમ્મી જેવો શિકારી? હી થોટ, તેણે વિચાર્યું. નંબર એક, વાય ડીડ એડી એનવી ધ કબ્સ, એને આવી સુકામ ઝંખણા થાય છે કબ્સ જેવી, એની સુકામ ઓલી ઈર્ષા થાય છે. બરાબર છે, તો જો એડી એનવીડ ધ કબ્સ, કેન હી બી લકી એઝ ધીઝ બ્યુટિફુલ કબ્સ, વોટ આઈડિયા ડીડ એડી ગેટ, આઈડિયાને શું વિચાર, મતલબ એડી જે છે એને શું આઈડિયા જે છે એ મળ્યો? બરાબર છે, એને એવો વિચાર આવ્યો કે ધ કબ્સ ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ્સ, કેન હી હેવ અ હન્ટર લાઈક ધેર મધર, એના મમ્મી જેવી મારી પાસે શિકારી ન હોઈ શકે આવો એને વિચાર આવ્યો. બરાબર છે, તો આજે આપણે અહીંયા આ ત્રણ પેરેગ્રાફ સમજ્યા છીએ. બરાબર છે, આ ત્રણે ત્રણ પેરેગ્રાફના પ્રશ્નો અને જવાબ બંને લખવાના છે. પેરેગ્રાફ નહીં, પ્રશ્ન અને જવાબ રફ નોટમાં એકવાર લખવાના રહેશે. બરાબર છે, તો આજે આપણે ગ્રામર પણ ભણ્યા અને પાઠ પણ ભણ્યા છીએ. બરાબર છે, બધું લખવાનું છે વ્યવસ્થિત લીથામાં. બરાબર છે, સરસ, ચલો આભાર.